અત્યારે આખો લોહાણા સમાજ લોહાણા મહાજનના નેજા હેઠળ રાજકોટમાં આખો સમાજ ભેગો થયો છે. એમાં અમારા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારુ પણ હાજર છે, કિશનભાઈ ચોટાઈ પણ હાજર છે અને દરેક કારોબારી સભ્ય અહીં હાજર છે. બનાવ એવો છે કે ડૉક્ટર અતુલ સાહેબ ચગે જે સુસાઇડ કરેલી છે અને એના વિશે જે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે એ પોલીસ એફઆઈઆર લેતી નથી. આપણે પોલીસની કામગીરી સારી છે એવી એમ માની શકીએ, કારણ કે છેલ્લા બે દિવસમાં કાલનો એક બનાવ હતો કે ડીજેમાં આ લોકો આછકલાઈ કરતા હતા અને આઈડેન્ટિફાઈ કરીને પોલીસ એને ધરપકડે કરીને કૂકડા બનાવ્યા. પોલીસ જેના નામ ખબર નથી એને પકડીને કૂકડા બનાવી શકતી હોય તો આ ભાજપનું લેબલ છે તો પોલીસ ક્યાંક ને ક્યાંક ડરે છે. પોલીસને પોતાને ભય છે કે એની બદલી એવી જગ્યાએ થઈ જશે કે પોલીસ કામ પર, પોલીસનું કામ રક્ષકનું છે, શું કામ આવા પોલિટિશિયનથી બીવો છો તમે? અરે અત્યારે લોકતાંત્રિક જેવી કોઈ, જો આ આ કેસની અંદર જો આ સમાજને, સમાજ તો છોડો, જો આ વ્યક્તિને ન્યાય ન મળ્યો તો ભાજપનું અસ્તિત્વ મટી જશે, લોહાણા સમાજ આખે કોઈની વિરુદ્ધમાં જશે એ નક્કી છે. અને સામાન્ય જો આવડો મોટો સમાજ છે એને જો આ પોલીસ ગણકારતી નહીં હોય તો સામાન્ય માણસની શું હાલત થશે? પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના રક્ષક તરીકે, એની બી ટીમ તરીકે કામ કરે છે એવો હું ખુલ્લેઆમ આક્ષેપ કરું છું. સર, આપનું નામ? મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. રાજકોટ લોહાણા મહાજનના માનસ સેક્રેટરી તરીકે હું ફરજ બજાવું છું. અને જેમ પ્રમુખશ્રીએ જે રાજુભાઈ પોબારુના નેજા હેઠળ સમગ્ર રઘુવંશી સમાજ રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી સમગ્ર રઘુવંશી સમાજ એક ન્યાયિક માંગ સાથે કલેક્ટરને મળવા જઈ રહી છે કે જે રાજ્ય સરકારના પણ નિવેદન અમે પાઠવવા આવ્યા છીએ કે એફઆઈઆર હજી સુધી લેવાની નથી. બનાવને આટલા દિવસ વીતી ગયા છતાં પણ સમાજને અન્યાય થઈ રહ્યો છે અને સમગ્ર પુરાવો રજૂ કર્યા હોવા છતાં પણ એક ડોક્ટર દરજ્જાના વ્યક્તિને જો આવો અન્યાય થતો હોય તો એ રઘુવંશી સમાજ સાંખી ન શકે. અને સમગ્ર સમાજ હર હંમેશ સરકારની સાથે રહ્યો છે અને અમારી સરકાર સમક્ષ, કલેક્ટર સમક્ષ નમ્ર નિવેદન છે કે વહેલામાં વહેલી તકે ન્યાયિક તપાસ થાય અને એફઆઈઆર લેવાય. જેમ સમગ્ર રઘુવંશી સમાજ આ બાબતે અને સમગ્ર સમાજ દુઃખની લાગણી અનુભવે છે, કારણ કે ડોક્ટર એક એવું વ્યક્તિત્વ છે કે એમાંય ચક સાહેબ કે જેમણે પોતાનું સમગ્ર જીવન દર્દીઓની સેવા પાછળ વ્યતીત કર્યું હતું અને કમ્પ્લીટ પોતાનું ડેડિકેશન હતું એના પ્રોફેશન માટે. અને એ સમગ્ર વેરાવળ પંથકમાં જ નહીં, સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં પણ એમની નામના હતી. એટલે જો ડોક્ટર દરજ્જાના વ્યક્તિને એફઆઈઆર લેવામાં પણ જો આટલી બધી ડીલે થતું હોય તો એ દુઃખની વાત છે. અને એ ન્યાયિક તપાસ માટે જ અમારો આગ્રહ છે કે ન્યાયિક તપાસ જે યોગ્ય હોય એ કરવા વિનંતી સરકારશ્રીને. પણ એના માટે જ કલેક્ટરશ્રીને અને રાજ્ય સરકારને અમારું નમ્ર નિવેદન છે કે ખાસ કરીને ન્યાયિક તપાસ થાય, જે સાચું છે એ સામે આવે. એટલા માટે રઘુવંશી સમાજ સમગ્ર નેજા હેઠળ, લોહાણા માજના નેજા હેઠળ આપ જુઓ છો બહોળી સંખ્યામાં જ્ઞાતિ આગેવાનો ભેગા થયા છે, એકઠા થયા છે અને સરકાર અને કલેક્ટરને આ જ આવેદન આપી અને અમે સમગ્ર ડોક્ટરના માધ્યમથી પણ, ઘણા ડોક્ટરો પણ આની અંદર જોડાયેલા છે અને અમારું એક જ નિવેદન છે કે ન્યાયિક તપાસ થાય. બહુ જ દુઃખદ ઘટના છે કે આના માટે થઈને અમે અમારી આટલી વસ્તીને અડધો સમાજ જે સાથે ન આપી શકીએ અને આવા ડૉક્ટર કેડરને જો અમે ન્યાય ન પાડી શકીએ તો અમારા માટે બહુ લીગલ સેલની સાથે લઈને અમે કલેક્ટર આવેદન આપવા જઈ રહ્યા છીએ. એનું નામ છે કઈ જશે બધા છાપામાં નામ શીખી આવી ગયેલું છે. 30 હતા પણ પોલીસ એવું કહી છે કે અમારે વેરીફાઈ કરવાનું છે.